પ્રથમ લહેર કરતાં બીજી લહેર ખૂબ જ ઘાતકી સાબિત થઈ છે અનેક પરિવારોએ પોતાના વાલસોયા સોજનો ગુમાવ્યા છે કે કોરોનાની બીજી લહેરમાં જિલ્લા મથક પાલનપુરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે બનાસકાંઠામાં કોરોનાની બીજી લહેર ગત નવ માર્ચથી શરૂઆત થઈ હતી જેમાં અત્યાર સુધીમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં એક હજાર ત્રણસો એંસી કોરોના દર્દીઓ સારવાર લીધી છે અને બસો અઠ્યાશી લોકોએ કોરોનાથી હારીને મોતને ભેટ્યા છે જ્યારે એક હજાર ત્રણસો આઠ લોકો કોરોનાથી સાજા થઈ સ્વસ્થ થયા છે આ વખતે કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછતના લીધે ભયાનક માહોલ જોવા મળ્યો હતો આવી કોરોનાની મહામારીની મુશ્કેલીના સમયમાં રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના તજજ્ઞ અનુભવ અને તેમના માર્ગદર્શન હેઠળ પાલનપુરની સિવિલ હોસ્પિટલની ટીમે કોરોનાની બીજી લહેરમાં કોરોનાને હરાવવામાં સફળતાપૂર્વક કામ કર્યું છે ઓક્સિજનની અછત હતી ત્યારે યુદ્ધના ધોરણે શંકરભાઈ ચૌધરીએ નવીન અદ્યતન ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરી અનેક લોકોના જીવ બચાવ્યા છે જિલ્લાના છેવાડાના ગામ સુધીના ગરીબ દર્દીઓએ પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં મફત સારવાર લીધી છે જેની નોંધ રાજ્ય સરકાર પણ લીધી હતી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની મુલાકાત લઈ સિવિલના આરોગ્ય ટીમને બિરદાવી હતી બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર સુનિલ જોશીએ કોરોનાની બીજી લહેરમાં રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવતા તમામ ટીમની મહેનત રંગ લાવી હોવાનું જણાવ્યું હતું કોરોનાની બીજી લહેર આવી તે નવમી ફેબ્રુઆરીથી શરૂ થઈ અને અત્યાર સુધીમાં તેરસો એંસી દર્દીઓ દાખલ કરવામાં આવેલા પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે એમાંથી તેરસો આઠ દર્દીઓને રજા આપવામાં આવી સારા થઈ ગયા અને સ્વસ્થ થઈને ઘરે ગયા બસો ને અઠ્યાસી દર્દીઓના મૃત્યુ થયા બાકીના પેશન્ટોને ટ્રાન્સફર કરવામાં આવેલા અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે તમામ ડોક્ટર્સ જે પણ ટીમની અંદર કામ કરતા હતા તે નર્સિંગ સ્ટાફ ક્લાસ ફોર લેબોરેટરી ટેકનિશિયન ફાર્માસિસ્ટ ઇવન સિક્યુરિટી અને બીજો બધો જ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ એકજૂટ થઈને કામ કરેલું કોઈ એક વ્યક્તિએ કામ કર્યું હોય એવું કશું નથી પરંતુ બધાએ ભેગા મળીને આ કામ કર્યું છે જેમ કે મોટી નાવ હોય અને એની સાથે દ સો માણસો હલેસા મારતા હોય અને સો માણસોના હલેસાથી નાવ ચાલતી હોય તે રીતે આ સિવિલ હોસ્પિટલની પણ કામગીરી એકસાથે બધા લોકોએ સાથે મળીને કામ કરવાથી થઈ છે કોઈ એક જણે હલેસું માર્યું હોય એવી વાત નથી આમાં તો આ બધા જ સ્ટાફનો એકદમ કોઓર્ડિનેશન સાથે બધાના તાલમેલ સાથે જે કામ થયું એના લીધે અનન્ય સેવા પૂરી પાડવામાં આવી ગયા વખતની લહેર વખતે ઓક્સિજનની જરૂર ઓછી પડેલી પરંતુ આ વખતની લહેરની અંદર ભયાનકતા વધારે હતી દર્દીઓના મૃત્યુ પણ બહુ ઝડપથી થયા અને વધારે થયા અને સાથે સાથે લોકોના ફેફસાના અંદર ખાસું એવું ઇન્ફેક્શન થઈ જવાથી ફેફસા કામ કરતા ન હતા અને ઘણી બધી વાર એવું પણ બનતું હતું કે પેશન્ટ નેગેટિવ થઈ જાય તે પછી પણ એમને ફેફસા સારા ના થાય અને પછી પણ મોત થયા છે એવું પણ બનેલું છે અને નેગેટિવ થયા પછી પણ અમે લોકોએ દરેકે દરેક પેશન્ટને બચાવવા સારવાર કરી છે અમારા જે ડેરીના ચેરમેન છે શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને જે એનપીસી ટ્રસ્ટના ચેરમેન શ્રી પી જે ચૌધરી સાહેબ બંને જણાએ અમને લોકોએ ખૂબ જ હિંમત આપેલી છે અને અનેક ઘણા સાધનો અનેક વસ્તુઓ ખરીદવામાં આવી છે ઓક્સિજન ટેમ ટેન્ક ખરીદી છે ઓક્સિજન જનરેટર પ્લાન્ટ ખરીદ્યું છે ત્રણસો સિલિન્ડર ખરીદ્યા છે વેન્ટિલેટર્સ ખરીદ્યા છે મ્યુકર મ્યુકરમાઇકોસિસ માટેના સડત્રીસ લાખના સાધનો ખરીદ્યા છે એમ એમણે કોઈપણ જાતના પૈસાની ચિંતા કર્યા વગર અનેક વસ્તુઓ ખરીદી આપીને અમને ખૂબ ખૂબ મદદ કરી છે અમને ખૂબ ખૂબ પ્રોત્સાહન આપ્યું છે એના લીધે જ અમે આ બધું કામ કરી શક્યા છીએ એમ કહું તો ખોટું વાત નથી અને આ રીતે અમે આ બીજી લહેરની અંદર ખૂબ જ મહેનત કરીને ઘણા ઘણા બધા દર્દીઓને બચાવી અને એક સેવાનું કામ કરવાનું અમે જશ લીધો છે સાથે સાથે એ વાત પણ કહી દઉં કે જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે એક પણ પૈસો લીધા વગર આ એકમાત્ર હોસ્પિટલ છે જે આવી રીતે કામ કરે છે